ચાલો વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છે બધા મજામાં ને આજે આપણે ધોરણ 4 માં પર્યાવરણ વિષયમાં જેમ આપણે પાઠ છે આપણો 20 નો ખોરાક અને એની મજા ખોરાક અને મજાનો પાઠ છે બરાબર ખોરાક ખાવાની ખૂબ મજા આવે એટલે કે આપણે જે જે ખોરાક લઈએ છીએ રોજિંદા જીવનમાં જેમ કે આપણે જે રોટલી શાક દાળ ભાત બધું જમીએ છીએ એની એક મજા છે બરાબર અને એની પાછળ જે આપણે પોષક તત્વો શરીરમાં મળી રહે બરાબર શરીરને શક્તિ મળી રહે એટલા માટે આપણે રોજિંદા ખોરાક લઈએ છીએ આજે જોવાનું છે આ પાઠમાં આપણે કે શીખ લોકો છે બરાબર તે લોકો પોતાના એકી સાથે ધર્મગુરુઓ છે એટલે કે જે ધર્મ સ્થાન છે શીખ લોકોનું બરાબર ગુરુદ્વારા છે તો ત્યાં લોકો સાથે મળી અને એકી સાથે બેસે છે એવી જ રીતે આપણા પણ ઘણા હિન્દુ ધર્મમાં ઘણા બધી જગ્યાઓમાં એટલે કે બધા ધર્મ અલગ અલગ છે બરાબર આપણા ભારત દેશમાં અનેક જાતિના એટલે કે અનેક જ્ઞાતિના ધર્મના લોકો વસે છે એટલા માટે તો કહેવાય છે કે વિવિધતામાં એકતા ભારત દેશમાં બધા એકી સાથે મળીને રહે છે વિવિધ જાતિ અને ધર્મના લોકો હિન્દુ લોકો છે એનું ધર્મસ્થાન છે મંદિર જેમ શીખ લોકોનું ધર્મસ્થાન છે ગુરુદ્વારે જેવી જ રીતે ખ્રિસ્તી લોકોનું ધર્મસ્થાન છે ચર્ચ અને એવી જ રીતે મુસ્લિમોનું ધર્મસ્થાન છે મસ્જિદ અને જ્યારે પારસીઓનું ધર્મસ્થાન છે અગિયારી બરાબર આવી જ રીતે પોતપોતાના ધર્મસ્થાન ઉપર જઈ અને જ્યારે વિવિધ પ્રસંગો તહેવારો હોય ત્યારે બધા સાથે બેસી અને એકી સાથે જમતા હોય છે જ્યારે આ ધર્મ છે શીખ લોકોનો ધર્મ છે બરાબર તે દ્વારા પોતાના ધર્મસ્થાન ઉપર જઈ અને એકી સાથે બધા જમતા હોય તેને બધાને રસોઈ સાથે બનાવતા હોય બધા હળી પડીને તેને શું કહેવામાં આવે છે લંગર કહેવામાં આવે છે બરાબર તો આ પાઠમાં આપણે તેના વિશે જોવાનું છે સૌ પ્રથમ તો આપણે થોડું એના વિશે જાણીએ કે ખાદ્ય પદાર્થો છે જે આપણે રોજિંદા જીવનમાં લઈએ છીએ ખાવા માટે આપણે ખોરાકમાં જુદા જુદા ખાદ્ય પદાર્થો લઈએ છીએ જે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળે છે બરાબર વનસ્પતિ છે ફૂલ ઝાડ છે છોડ છે એમાંથી આપણે જે વાવીએ છીએ બરાબર ઘઉં છે વાવીએ છીએ જેના આધારે વનસ્પતિની આધારે મળે છે પ્રાણીઓ છે તો પ્રાણીઓ દ્વારા આપણે દૂધ મળી રહે છે બરાબર તો આ બધું છે એ વનસ્પતિના આધારે અથવા તો પ્રાણીઓના આધારે આપણે ખોરાક મેળવીએ છીએ અને રોજિંદા જીવનમાં આપણે લઈએ છીએ બરાબર ત્યારબાદ છે વિવિધ વાનગીઓ બનાવીએ છીએ અને અનાજ કઠોળ અને લીલા શાકભાજીઓ રાંધીએ છીએ એટલે કે વિવિધ વાનગીઓ બનાવીએ છીએ આપણે જે ખાદ્ય પદાર્થો છે એમાંથી વિવિધ વાનગી બને છે જેમ કે ઘઉંનો લોટ છે એ ઘઉં છે એ વનસ્પતિમાંથી થાય છે તો ઘઉંના લોટમાંથી વાનગી બનાવીએ છીએ જેમ કે રોટલી છે પૂરી છે બરાબર પછી ચણાની ચણા છે એમાંથી ચણાનો લોટ બને એમાંથી પછી આપણે ભજીયા બનાવીએ અથવા તો અલગ અલગ વાનગી બનાવીએ છીએ ગાંઠિયા સેવ આ બધું છે એ અલગ અલગ વાનગીઓ બને છે આ ખાદ્ય પદાર્થોમાંથી બરાબર તો તેના આધારે અનાજ કઠોળ લીલા શાકભાજી પણ આપણે મળી રહે છે તેમાંથી અનાજ અનાજ છે એ આપણે એને ખાવામાં એટલે કે ઉપયોગ લઈએ છીએ તે ઉપરાંત કઠોળ છે એ લીલા શાકભાજી છે જે શાક તરીકે આપણે ઉપયોગ લઈએ છીએ અને રાંધીને ખાઈએ છીએ શાક તરીકે આપણે ઉપયોગ લેવામાં આવે છે ત્યાર ઉપરાંત આપણે જોવાનું છે કે ખાદ્ય પદાર્થો જે છે એની બનાવવાની રીતો પણ અલગ અલગ છે જે તમે આગલા ધોરણમાં પણ શીખી ગયા હશો બરાબર જેમ કે ખોરાક રાંધવાની વિવિધ રીતો છે જેમ કે તળવું છે બરાબર તળવું સૌ પ્રથમ તો પહેલું આવે છે શેકવું એના વિશે જોઈએ શેકવા વિશે કે રોટલી છે રોટલી પાપડ આ બધું મમી છે મકાઈ છે એ શેકે છે બરાબર શેકીને બનાવે છે પછી તળવું જેમ કે પૂરી છે ભજીયા છે એ બધું તળવાના આધારે થાય છે પછી બાફવું બાફવું એટલે કે શાક છે ખીચડી છે ભાત છે દાળ છે આ બધું શું વાપરે છે બાફવા માટે બાફીને આપણે ખોરાક તરીકે ઉપયોગ લઈએ છીએ પછી શાકરવું સંભારો છે આપણે બનાવીએ છીએ બરાબર તો એ સંભારો છે એ શાક રહે છે અમુક શાકભાજી છે શાકરીની પણ ફટાફટ ચડી જતા હોય છે બરાબર ખોરાક સારી રીતે બની જતો હોય છે તો કે વિવિધ રીતો વિવિધ રીતે પણ આપણે ખોરાક છે એ બનાવીએ છીએ શેકવું તળવું બાફવું અને શાકરવું આ આપણી રાંધવાની જે રીતો છે બનાવવાની ખોરાકને બનાવવાની જે રીતો છે તે વિશે છે પછી આપણે જોઈએ કે રસોઈ બનાવવા માટે આપણે ઘણા બધા સાધનોનો ઉપયોગ કરીએ પહેલાં તો આપણે ચૂલાનો ઉપયોગ કરતા બરાબર
એવી સ્વાદિષ્ટ અને મીઠી બને છે. હવે અત્યારે આધુનિક પ્રમાણે પણ ઘણી જગ્યાએ ગેસના એટલે અત્યારે આપણે ગેસ વાપરીએ છીએ, ગેસનો સ્ટવ એટલે કે ચૂલો જેના ઉપર આપણે રસોઈ બનાવીએ છીએ, પ્રાઇમસ છે એટલે કે સ્ટવ છે, બરાબર પ્રાઇમસ છે. ગેસ અને કોલસાની સગડીઓ, ગેસ ઇલેક્ટ્રિક સગડી હોય, કોલસાની સગડી હોય, એના ઉપર ખોરાક આપણે રાંધતા હોઈએ છીએ. સૂર્ય કુકર, સૂર્ય કુકરમાં પણ આપણે ખોરાક છે બાફી શકીએ છીએ, બરાબર. સવેલા સવારમાં મમ્મી છે એ સૂર્ય કુકર સૂર્યના પ્રકાશ દ્વારા જે ખોરાક છે કે જેમ કે દાળ છે, ભાત છે, બરાબર, એને અગાસ ઉપર જઈ અને મૂકી દે એમાં રાખીને, જેથી કરી તે બફાઈ જાય છે અને કંઈ ખર્ચો થતો નથી અને એ ગેસ પણ બળતો નથી અને સૂર્ય ઊર્જાથી, સૂર્યની ઊર્જાથી આ ખોરાક છે બફાઈ જાય છે. એટલે ગેસ અને કોલસાની સગડીઓનો ઉપયોગ થાય છે, ગેસનો ઉપયોગ થાય છે, તે ઉપરાંત પણ સ્ટવ એટલે કે પ્રાઇમસ છે જેને આધારે આપણે રાંધીએ છીએ અને જે ચૂલાનો ઉપયોગ કરીએ છીએ. તે ઉપરાંત પણ આ બધું છે ઈશ્વરને શેમાંથી રાંધવા માટે આ બધું ગેસ છે, ચૂલો છે, આ બધું રસોઈ બનાવવા માટે શું કરવામાં આવે છે, તો કે સૌ પ્રથમ તો રસોઈ બનાવવા માટે બળતણ તરીકે આપણે લાકડાનો ઉપયોગ કરીએ છીએ. ચૂલો હોય તો લાકડાની જરૂર પડે, એવી જ રીતે છાણા એટલે કે જે ગાયના ગોબરમાંથી બનાવવામાં આવતા હોય જે છાણા હોય તેના આધારે પછી કેરોસીન, આપણે જો સ્ટવ વાપરતા હોય બરાબર પ્રાઇમસ છે તો એમાં શેની જરૂર પડે, તો કે કેરોસીનની જરૂર પડે. એવી જ રીતે ગેસ ઉપર જો અત્યારના જે તમને ખબર છે રસોઈ બનાવતી વખતે મમ્મી છે ગેસનો ચૂલો હોય, બરાબર, ગેસ બાજુમાં રાખેલો હોય, ગેસનો બાટલો હોય અને ગેસનો ચૂલો હોય જેના આધારે ગેસ છે ત્યાં પહોંચે છે અને એના ઉપરથી આપણે રસોઈ બનાવીએ છીએ. ગેસ છે વીજળી છે, જેમ કે અમુક સગડીઓ છે એ ઇલેક્ટ્રિક સગડીઓ છે, બરાબર, તેના ઉપર પણ રસોઈ કરવામાં આવે છે. પછી કોલસા સગડીઓ અમુક છે એ કોલસાના આધારે પણ સગડીઓ બનાવેલી હોય છે જેમાં કોલસાનો ઉપયોગ થાય છે. અને સૂર્ય કુકર, સૂર્ય કુકર એટલે કે સૂર્ય ઊર્જા, બરાબર, સૂર્ય ઊર્જામાંથી જે સગડી છે એ બનાવવામાં આવતી હોય છે. આવી જ રીતે અલગ અલગ રીતે ખોરાક છે એ બનાવવામાં આવતો હોય છે, એના ઉપયોગ માટે વિવિધ રસોઈ બનાવવા માટે પણ આ બધા સાધનોનો ઉપયોગ થાય છે અને સાધનો પાછળ તેની પાછળ જે બળતણ વપરાય છે તેનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેમાં આપણે જોવાનું છે કે આ બધા ખોરાક છે એ અલગ અલગ રીતે આપણે રસોઈ બનાવતા હોઈએ છીએ અને બધા કુટુંબના જે સભ્યો છે ઘરમાં બેસી અને સાથે જમતા હોય છે એટલે કે બધાની સાથે જમતા હોય છે. આપણે આગલા પાઠમાં પાઠ આપણો 19મો હતો કે એક સાથે જમીએ, બરાબર, એમાં આપણે જોયું કે બધા વિદ્યાર્થીઓ હતા, શાળામાં મધ્યાહન ભોજન આપવામાં આવતું હતું, બરાબર, તો બધા બાળકો છે એક હરોળમાં એક સાથે બેસી અને બધાની સાથે એક સાથે જમે છે, ત્યાં કોઈ નાન જાતનો ભેદભાવ હોતો નથી અને સાથે બેસી બધા બાળકો જમે છે અને ખોરાકની એક મજા છે જે સાથે બેસવાની, સાથે બેસીને જમવામાં, જમવાથી અલગ અલગ બાળકોમાં એટલે કે બાળકોમાં એકતાની ભાવના અને સહાનુભૂતિ તેમજ એક લાગણીની ભાવના તેમાં ઉત્પન્ન થાય અને એકતાની ભાવના ઉદ્ભવે છે, બરાબર. તો તે આપણે મધ્યાહન ભોજનમાં જોઈ ગયા અને આ ઉપરાંત પણ બાળકો આપણે ઘરમાં પણ આપણા ઘરમાં આપણે એકસાથે જમતા હોય છે બધા ઘરના સભ્યો હોય અથવા તો લગ્ન પ્રસંગમાં કોઈ સારો એવો પ્રસંગ હોય તો સાથે બેસીને બધા જમીએ છીએ કે નહીં, આપણા કુટુંબના જે વડીલો હોય, નાના મોટા બાળકો હોય, બધા સાથે પોતપોતાના ગ્રુપમાં બેસીને જમતા હોય છે તો આમાં આપણે એકતાની ભાવનાનું સિંચન થાય છે, આવા બધા ગુણો જે એમાં ઊભા થાય છે, બરાબર. તો આ બધું છે સાથે બેસીને જમવાથી આપણા એક ખોરાકની એક મજા છે, બરાબર. વિવિધ ખોરાકો લેવે છે શાક, જેમાં ફળ શાકભાજી કઠોળ ફળફળાદી આ બધું છે જેથી આપણે શરીરમાં વિટામિન અને પોષક તત્વો સારી રીતે મળી રહે અને શરીરને શક્તિ મળી રહે અને શરીરને તંદુરસ્ત રહે એ માટે આપણે ખોરાક લઈએ છીએ, બરાબર. તો આ બધા વિવિધ ધર્મ સ્થાનો છે ત્યાં પણ ઘણીવાર યાત્રીઓ હોય તે યાત્રા કરવા માટે નીકળ્યા હોય અથવા તો કોઈ મંદિર હોય, દેવસ્થાન હોય, હિન્દુ ધર્મનું સ્થાન છે મંદિરો, બરાબર. તો મંદિરોમાં કોઈ તહેવાર નિમિત્તે બધા બાળકોને અથવા તો ત્યાં આજુબાજુના જે હોય તે લોકોને બધા એની જ્ઞાતિ હોય તો તે લોકો સાથે બેસીને બધા જમતા હોય છે, બરાબર.
તો મંદિર મંદિરોમાં પણ ધર્મ ધર્મગુરુઓ અથવા તો ધર્મસ્થાને મંદિરોમાં આ લોકો બાળકોને જમાડતા હોય છે તો બાળકોમાં એક એકતાની ભાવના ઉદ્ભવે છે તેવી જ રીતે તેમાં જોવા મળતા હોય છે કે આપણે આપણે પણ જોયું કે શીખના ધર્મસ્થાનને ગુરુદ્વારા કહેવામાં આવે છે મુસ્લિમોના ધર્મસ્થાનને મસ્જિદ કહેવામાં આવે છે પારસીઓના ધર્મસ્થાનને અગિયારી કહેવામાં આવે છે હિન્દુઓના ધર્મસ્થાનને મંદિર કહેવામાં આવે છે ખ્રિસ્તીઓના ધર્મસ્થાનને ચર્ચ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ તો આપણું અહીંયા સુધી રાખીએ પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે પરિભાષા ભણીશું જેમાં આપણે જોવાનું છે કે ખ્રિસ્તી જે ગુરુદ્વારામાં બધા સાથે મળી અને ખોરાક રસોઈ બનાવે છે અને પોતાની સાથે બેસી અને બધા જમે છે તેના વિશે જોવાનું છે અને સાથે બેસીને જમતા હોય તેને શું કહેવામાં આવે છે તો કે લંગર કહેવામાં આવે છે તેના વિશે પણ આપણે વધુ માહિતી મેળવશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો